સામે આવ્યો છે બંને પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરી દેવામાં આવ્યો છે યુવાઓને લઈને ખેડૂતોને લઈને સ્વાસ્થ્યને લઈને શિક્ષણને લઈને રોજગારીને લઈને કયા પ્રકારના મુદ્દાઓની ચર્ચા અહીંયા કરવામાં આવી છે વચનોની હારમાળા બંને મેનિફેસ્ટોની અંદર જોવા મળી રહી છે પરંતુ આ વચનોની હારમાળા આગામી આ પાંચ વર્ષની અંદર જ્યારે કોઈપણ પાર્ટીને આપણે આ પાંચ વર્ષનો સમય આપીશું ત્યારે શું ખરેખર આ વચનોની હારમાળા પૂરી થઈ શકે કે કેમ અને કયા કયા વિઝન સાથે કયા કયા મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આગળ વધી રહી છે તે સ્પષ્ટ રીતે મુદ્દાઓ ક્યાંક આ મેનિફેસ્ટોની અંદર સામે આવી ગયા છે દરેક વસ્તુને લઈને ચર્ચા છે સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત સંજીવ મહેતા કે જેવો નેતા ભારતીય જનતા પાર્ટીના છે દિલીપ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને વિનયસિંહ તોમર કે જેઓ નેતા કોંગ્રેસ સૌથી પહેલો પ્રશ્ન હું દિલીપભાઈને કરવા માંગુ છું કારણ કે ડિબેટની ચર્ચા આપણે એક વિશ્લેષણથી કરીશું અને કયા પ્રકારનું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું જે એક મેનિફેસ્ટો બહાર આવી ગયું છે ખેડૂતોને લક્ષીને મુદ્દાની ખાસ વાત કરવામાં આવી છે ગરીબીને લઈને વાત કરવામાં આવી છે રોજગારીને લઈને વાત કરવામાં આવી છે સ્વાસ્થ્ય શિક્ષણ હવે સુરક્ષાનો મુદ્દો પણ અહેમ બંને પાર્ટીઓ માટે જોવા મળી રહ્યો છે શું કહેવું છે આપનું શું આપનું મંતવ્ય છે દિલીપભાઈ એક વિશ્લેષક તરીકે આપનું શું વિશ્લેષણ છે કારણ કે બે હજાર ઓગણીસ માટે આ રીતે પારની લડાઈ અને એ માટે આ ઘોષણાપત્ર હંમેશા ક્યાં કિંમતી માનવામાં આવતું હોય છે કારણ કે જે જનતાનો અવાજ આની અંદર જ જોવા મળતો હોય છે ઘોષણાપત્રને આમ તો બહુ આપણે મહત્વ નથી આપતા કારણ કે આજ સુધીના જો ઘોષણાપત્રનું બધું પાલન કરવા આવ્યું હોત તો આપણું ભારત છે સ્વર્ગ થઈ ગયું હોત જી એટલા બધા વચનો આપણે છેલ્લા સિત્તેર વર્ષમાં આપી ચૂક્યા છીએ જી પણ છતાં એક વિધિ હોય છે અને આપવાની હોય છે અને શું કરવા માગે છે આપણને અંદાજ આવે રાજકીય પક્ષ કે જે સત્તા માટે પ્રજા સમક્ષ જાય છે ત્યારે પોતાની પોલિસી અને એનું દિશા સૂચન એમાંથી મળતું હોય છે એટલે આ સ્પષ્ટ પણ ખ્યાલ આવું કે કોંગ્રેસના મુદ્દા આમ જે હાઈલાઈટ હતી આપણે બધા જાણીએ છીએ બોતેર હજાર આપવાની વાત છે ન્યાય સ્કીમ એના ઉપર બધાની હાઇલાઇટ ગઈ હતી અને મને લાગે છે આ ઘણી ઘણા વર્ષો પછી એક એવી ચૂંટણી આવી છે કે જેમાં આપણે ચૂંટ ઘોષણાપત્રની ચર્ચા પણ કરી રહ્યા હોય હમ નિભાયંગે એવા હેડિંગ સાથે એમણે આપેલું એમની સામે જ્યારે બીજેપી આપ્યું તો એમણે પેન્શન યોજના ઉપર ભાર મૂક્યો છે અને બધા જ ખેડૂતોને છ હજાર માત્ર ઓછી જમીન હોય પાંચ એકર હોય એવું નહીં બધાને એટલે એક તરફ બધાને ગરીબોને બોતેર હજાર આપવાના એની સામે પેન્શન સ્કીમ બધા માટે એક પણ રાબેતા મુજબ ભાજપે પોતાની નીતિ પ્રમાણે સૌથી પહેલું યાદ મને જે ત્રણેય નેતાઓ જે બી સંબોધન કર્યું ઘોષણાપત્ર એમણે રાષ્ટ્રવાદને વિશેષ યાદ કર્યું તો શરૂઆત ત્યાંથી કરી હતી રાષ્ટ્રવાદ આતંકવાદ સામેની મજબૂત લડાઈ રામ મંદિર અને સિનિયર સિટીઝન એમેન્ડમેન્ટનો આપતો એક જે બિલ જે છેલ્લા થોડા સમયથી થોડો ઘણો ચર્ચામાં આવ્યો છે એનો ફરી ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એને રદ નહીં કરવામાં આવે ચલાવવામાં આવશે કારણ કે એ આમ મૂળભૂત રીતે રાજસ્થાન ગુજરાત પંજાબ એ જે પાકિસ્તાન સાથેના સરહદના રાજ્યો છે એનો સવાલ છે આપણે એની ઉલટી અસર ઈશાન ભારતના કેટલાક રાજ્યોમાં પડી છે એટલે એ જે અવઢો ઊભી થઈ હતી એને કાઉન્ટર કરવા માટે એનું પણ વચન આપવામાં આવ્યું છે કે એને દૂર નહીં કરવામાં આવે અને એ બી સાથે સાથે સમજાવવાની કોશિશ થઈ કે ઈશાન ભારતના રાજ્યોને જે ચિંતા છે ચિંતા દૂર થાય એ પ્રકારના કોશિશ કરવામાં આવશે આ એના કોર ઇસ્યુ આવી ગયા પછી ત્રણસો અને એ બધા ટૂંકમાં એમના જે બી કોર ઇસ્યુ હતા એ બધા આવી ગયા એ સિવાય જ મેં કે ન્યાયને કાઉન્ટર કરવા માટે જે અગત્યની જાહેરાત કરી એમાં હવે આમાં એવું આપણે એવું કહી શકાય એક વાક્યમાં કે ભાજ ગરીબ માણસની વાત કોંગ્રેસે કરી ત્યારે ભાજપે મધ્યમ વર્ગની વાત કરી છે કારણ કે નાના દુકાનદારોને અમે પેન્શન આપીશું એવું સ્પેસિફિક ઉલ્લેખ કર્યો છે અને પહેલીવાર વ્યાપાર માટેનો આયોગ વેપારી માટેનો આયોગ બનાવવામાં આવશે એની પણ જાહેરાત કરી છે કિસાન માટેનું અમે અલગ બજેટ કરીશું એવી વાત કોંગ્રેસે કરી એટલે ગરીબ અને ખેડૂતની સામે ભાજપે વેપારીની વાત કરી છે એટલે આપણે એને ટ્રાન્સફર કરી રહેવું કહી શકીએ કે મધ્યમ અને મધ્યમ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગની વાત કરી છે હવે આપણે એ પણ યાદ રાખવાનું છે કે બીજેપીનો એ પણ એક કોર વોટર્સ છે મધ્યમ વર્ગ બીજેપીને ટેકો આપતો આવ્યો છે અને શહેરી વિસ્તારનો જે નવો મધ્યમ વર્ગ થયો છે ને એને ન્યૂ મિડલ ક્લાસ એવો શબ્દ પણ નરેન્દ્ર મોદી એકવાર વાપર્યો હતો એટલે એમણે બહુ ધ્યાનપૂર્વક એ પોતાના કોર વોટર્સને જે શહેરી વિસ્તાર છે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં થોડોક નારાજ દેખાયો હતો એને ધ્યાનમાં રાખીને નાના દુકાનદારે એવો સ્પષ્ટપણે શબ્દ કરીને એને પેન્શન આપવાની વાત કરી છે એ ધ્યાન ખેંચે એવી વાત છે બીજા પંચોતેર જુદા જુદા પગલાંઓ એ પંચોતેર એટલા માટે કે આપણે પંચોતેર વર્ષ પૂરવા કરીશું બે હજાર બાવીસમાં એના માટે છે એ સિવાયનો એક જે મોટો આંકડો આપ્યો છે એ છે પચીસ લાખ કરોડ રૂરલ માટે સ્પેન્ડ કરવામાં આવશે એ જે રીતે બોતેર હજારનો આંકડો મોટો છે આ આંકડો પણ થોડો મોટો છે કારણ કે છેલ્લે જ્યારે અરુણ જેટલીએ ઉલ્લેખ કર્યો ત્યારે એમણે કહેલું કે ચૌદ લાખ ચોત્રીસ હજાર કરોડ રૂપિયા આપણે ઓલરેડી વાપરીએ છીએ એટલે લગભગ એને ડબલ કરવા જેટલી વાત આવે છે પણ હવે જે રીતે મેં કહ્યું પ્રમાણે બોતેર રજાનો આંકડો થોડો મોટો લાગે છે આ આંકડો પણ થોડો ઘણો મોટો લાગે છે પછી એમાં એડજસ્ટમેન્ટ થઈ શકે છે કારણ કે બોતેર રજા જે આપવાના થશે એમાં કેવું એડજસ્ટમેન્ટ થશે કઈ સબસિડીને કાપીને આપવામાં આવશે આપણે અત્યારે ખબર નથી કારણ કે એની ડિઝાઇન શું છે આખી એ જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યારે આપણે એના સામે થોડીક શંકા વ્યક્ત કરીશ એ જ રીતે બા પચીસ લાખ કરોડ રૂપિયા રૂરલ માટે વાપરવાની વાત છે એમાં પણ અમુક યોજનાઓને રૂરલ તમે ગણાવી અને હિસાબ આપી દો એવું પણ બને એટલે પણ હવે એ એકચુઅલી જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે થશે ઓવરઓલ ભાજપે પોતાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવાદ રામ મંદિર અને સુરક્ષાના મુદ્દાને કરવા સાથે ભાજ ગરીબોની જે વાત કરી તેની સામે કિસાનની વાત કરી તેની સામે મધ્યમ વર્ગની અને પેન્શન યોજનાની વાત કરી છે એ આખા ઘોષણાપત્રનો સાર છે ઓકે સંજીવભાઈ એક ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આ વખતનું છે બજેટ આ સોરી બે બે હજાર ઓગણીસના ઇલેક્શન માટેનું જે મેનિફેસ્ટો બહાર આવ્યું છે જે મુદ્દાની વાત છે તે ત્રણસો સિત્તેર મંદિરનો મુદ્દો અમુક એવા મુદ્દા છે કે જે રિપીટ કરવા પડ્યા છે કે જે આ પાંચ વર્ષની અંદર પૂરા નથી થયા અને તેને ફરી વખત આ ઘોષણાપત્રની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે શું મંત્ર આજનું આ સંકલ્પ પત્ર એ ઐતિહાસિક સંકલ્પ પત્ર ગણાશે લોકો એને યાદ રાખશે કે આ ભારત વર્ષ જ્યારે સો વર્ષનું થશે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતની આપણે ચર્ચા કરવા બેઠા હોઈશું ત્યારે આ સંકલ્પપત્ર એના ફાઉન્ડેશન તરીકે ઓળખાશે અને આપ જે વાત કરો છો પાંત્રીસ એની વાત કરો છો તમે ત્રણસો સિત્તેરની વાત કરો છો એ બધું ક્રમશઃ થવાનું જ છે એ સમયાંતરે એ મૂળ લક્ષ્ય છે અમારું અને વર્ષોથી અમે કહેતા આવ્યા છે કારણ કે અમારા તો સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ કીધું હતું કે એક દેશ મેં દો પ્રધાન દો વિધાન ઓર દો નિશાન નહીં ચલેગા એટલે એનું મૂળથી અમારું કામ છે એના સમય આવે એ બધું થવાનું છે પણ આ જે સંકલ્પ પત્ર છે એ અમારી જે મૂળ પ્રેરણા છે રાષ્ટ્રવાદ પ્રેરિત છે અને જ્યારે અમે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ ત્યારે દેશભક્તિ અને નેશન ફર્સ્ટની વાત આવે છે એ બહુ સ્પષ્ટ સમજજો અમારા દર્શન છે અંત્યોદય અંત્યોદય એટલે છેવાડાનો માનવી ગરીબમાં ગરીબ માનવીના ઉત્થાન માટે કામ કરવું એ અમારું દર્શન છે અને એનો હથિયાર છે મેન સુશાસન અમારો મંત્ર છે સુશાસન મંત્ર એટલે એમ કહેવા માગીએ છીએ અમે કે અમે એકાઉન્ટેબિલિટીથી શાસન કરીશું અમે જવાબદેહી શાસન કરીશું અમે સારું શાસન કરીશું લોકોના હિતમાં કામ કરીશું એ આ સંકલ્પપત્રમાં અમારે કહેવાનું છે અને રામ મંદિરની વાત જે કરવામાં આવી છે તો રામ તો અમારી આસ્થાનો વિષય છે સેંકડો હિન્દુઓની આસ્થાનો વિષય છે આ રામ મંદિર એ માત્ર એક ભગવાનનું મંદિર છે ત્યાં સુધીની વાત સીમિત નથી એક બહુ મોટી સંકલ્પના છે એક રામ રાજ્યની સંકલ્પના છે ગાંધીજી પણ કહેતા કે રામ રાજ્ય હોવું જોઈએ એ રામ રાજ્યની સંકલ્પના સાથે રામ મંદિર બનાવવાની વાત આ સંકલ્પ પત્રમાં કરવામાં આવી છે આના સિવાય તો અનેક અનેકવિધ પગલાઓ જાહેર કરવામાં આવે છે પણ મૂળ વાત બે છે મારે આપને ધ્યાન દોરવું છે મૂળ બે વાત છે એક તો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની છે અને નંબર બે કે ભારત દેશના તમામ નાગરિકોને બે હજાર પોતાનું ઘર મળી જવાનું છે અને બહુ જ મહત્વની વાત છે કે જે આ કોંગ્રેસના લોકો તો કેવું હોય કે એમનામાં ખિસ્સામાં ના આવે ને ત્યાં સુધી એમને ખબર ના પડે કે ડેવલપમેન્ટ થયું છે મારે સિમ્પલ પ્રશ્ન કરવા માંગુ છું બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી એટલે કે સરેરાશ એક વર્ષે દસ ટકા જેટલી આવકમાં વધારો થવો જોઈએ ત્યારે પાંચ વર્ષે આવક બમણી થાય પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન કેટલા આંકડાકીય માહિતી આપવા માંગો છો કે ખેડૂતોની આવકમાં ક્યાંક ફેરફાર જોવા મળ્યો ખેડૂતોની આવકમાં દેખી ફેરફાર એટલા માટે જોવા મળે બે પ્રશ્નને આપનો દોરો માંગુ છું બે હજાર બાવીસ સુધીમાં ઘરનું ઘર એટલે ઘર આપવાની જે ગરીબો ને ઘર આપવાની યોજના છે એ માત્ર હવે જોવા જઈએ તો ખૂબ ઓછો સમય કહી શકાય કારણ કે જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે તે પ્રમાણે જે બે હજાર બાવીસનું લક્ષ્યાંક છે ક્યાંક શું ખરેખર પૂરું થઈ શકે એમ છે કારણ કે મોટા આંકડા છે નિશ્ચિતપણે પૂરું કરી શકાય એવું છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટી કહે છે એનાથી સવાયુ કરવાની કોશિશ અમે કરીએ છીએ ખેડૂતોની વાત તમે પહેલાં કરી છે તો ખેડૂતને અમે લોકોએ દોઢ ગણા ટેકાના ભાવ આપ્યા છે એટલા માટે ખેડૂતને ડોઢા ભાવ તો મળી ચૂક્યા છે હવે એને ડબલ એની આવક કરવી છે તો એની અંદર બે લાખ કરોડ જેટલું ઈંધણ અમે નાખવાના છીએ કે બે લાખ કરોડ જેટલું એને સપોર્ટ કરવાના છીએ એને એક લાખ સુધીનું ઋણ એ લે તો પાંચ વર્ષ સુધી એને કોઈ પણ પ્રકારનો પૈસા કોઈ વ્યાજ ભરવું નહીં પડે એટલે આ ખેડૂતલક્ષી પત્ર છે ખેડૂતો ખૂબ સારી રીતે આ ખેતી કરીને આગળ આવશે અને બીજી વાત તમે ઘરની કરી તો મને એક્ઝેક્ટ આંકડો તો ખબર નથી પણ આ ગુજરાતની અંદર તમે જોઈ શકશો મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના તહત સેંકડો લોકોએ પોતાના ઘરની ચાવી મેળવી છે અને આ એક મોહિમ તરીકે જ્યારે નરેન્દ્રભાઈ બોલે છે પ્લાનિંગ ના હોય તો આ એવું નથી કે હવામાં મારી દીધું કે અમે ભાઈ આટલા રૂપિયા આપી દીશું ક્યાંથી આવીશું એમને ખબર ના હોય એવું કઈ પણ કહી રહી છે ઘણી વખત કે ઘોષણાપત્ર નહીં પરંતુ જુમલા પત્ર તરીકે કોંગ્રેસ તેને દરેક વખતે ભણાવતી હોય છે અને ક્યાંક કોંગ્રેસના નેતા છે તો જરૂરથી આપણે એમને પણ પ્રશ્ન છે શું ક્યાં માંગો છો આપનું શું મંતવ્ય છે શું પ્રતિક્રિયા છે કોંગ્રેસનો સામે જો ભારતીય જનતા પાર્ટી જ્યારે બે હજાર ચૌદમાં જયારે ઇલેક્શન લડવા માટે આવી હતી ત્યારે એમણે મેનિફેસ્ટો જે આપ્યો હતો એ જ મેનિફેસ્ટો ઝેરોક્ષ કરાવીને અત્યારે આપી દીધો છે એકસો પચીસ જે એમના મુદ્દાઓ હતા જૂના એ એકસો પચીસ અત્યાર મુદ્દાઓ બાકી છે એટલે જૂના મેનિફેસ્ટોમાંથી એકસો પચીસ મુદ્દાઓ બાકી છે જે વાત કરી છે રામ મંદિરની વાત કરી છે સવરીમલાનો પણ નામ ઉલ્લેખ કર્યો છે મેનિફેસ્ટોમાં પણ સવરીમલામાં તમે લોકો ભાજ ભારતીય જનતા પાર્ટીવાળા બહાર ખુલ્લીને ખુલ્લો નીકળીને આંદોલન કરી રહ્યા હતા પણ રામ મંદિર માટે આજ સુધી ક્યારે પણ રામ મંદિર સામે આંદોલન આવો ખુલ્લી નીકળ્યો નથી બોલવાની વાતો છે ક્યારે તમે અધ્યાદેશ લાવવાની વાત કરી હતી ક્યારેય નથી આવ્યો અત્યારે પાછું રામ મંદિર આવી ગયું છે તમારું જે પાકા મકાનની વાત કરી હતી એ દરેક વ્યક્તિ પાસે પાક્કું ઘર હશે આ બે હજાર ચૌદમાં કહેવાયો થ્રી સેવન્ટીની વાત કરી બે હજાર ચૌદમાં બે હજાર ચૌદમાં દરેક વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી એનએસએસઓની રિપોર્ટમાં આજે બે હજારને પંચોતેર કરોડ યુવાઓ બેરોજગાર છે દરેક ગામમાં પાણી મળશે શિક્ષણ સમસ્યાઓ પૂરી કરી દેવામાં આવશે વિશ્વસ્તરીય એમના શિક્ષણ સંસ્થાઓ બનાવવામાં આવશે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે રોજગાર આપીશું અને બધાથી મોટો જુમલો ચાલીસ લાખ કરોડ જે બ્લેક મની છે એ પાછી લેવામાં આવશે ચાલીસ લાખ તો આવ્યા નથી પણ જે નોટબંધી જે કરી એ નોટબંધીમાં બીજી અર્થવ્યવસ્થા તૂટી ગઈ હવે નોટબંધી સિવાય જનતા નોટબંધી કરશે ભાજપની સામે તો આવા ઘણા મુદ્દાઓ છે જે મુદ્દાઓ અત્યાર સુધી ક્લિયર નથી થયા અને બે હજાર ચૌદના જ મુદ્દાઓ ક્લિયર નથી કરી શકતા મેનિફેસ્ટો અત્યારે લાવીને શું કરવાના છે એ ભાજપના મિત્રને હું પૂછવા માંગીશ અને અત્યારે જે મેનિફેસ્ટો આવ્યો છે એ જુમલા એમનો જુમલા પત્ર સામે આવી ગયો છે હવે એમને ખબર છે કે આ જુટ્ટાણ ચાલવાનું નથી એટલે નવા નવા સપનાઓ બતાવવાના છે અને જૂના મુદ્દાઓ આપણા રામ મંદિર છે થ્રી સેવન્ટી છે જે ક્યારે પણ ક્લિયર નહીં થઈ બે હજાર વીસ સુધીમાં બાવીસ લાખ જોબ્સ આપવાની વાત આપના મેનિફેસ્ટોની અંદર છે બોતેર હજાર ગરીબોને એટલે કે વાર્ષિક ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ કરોડ રૂપિયા ગરીબોને સીધો જ આપી દેવાની વાત બિલકુલ બરાબર એ વસ્તુ પણ ક્યાંક જોવા મળી રહી છે બિલકુલ નહીં જો અમે પંદર લાખ રૂપિયા નથી કીધા અમે પંદર લાખ રૂપિયા નથી કીધા અમે બાવીસ લાખ જે સંસ્થાઓ છે આપણી સરકારી જોબ માટે એને પચાસ લાખ પણ નથી કીધું જ્યારે એ પોસિબલ છે અર્થશાસ્ત્રીઓ જે જેમના જોડે ડિસ્કશન થયું હોય બધા દેશના અર્થશાસ્ત્રીઓ જોડે વાત કરીને જ્યારે આ વસ્તુ થઈ શકે છે ત્યારે નાયબ પ્રક્રિયા લઈને આવ્યા છે અને એમને સીધો ગરીબોને આનો લાભ મળવાનો છે જે રીતે દેશના વીસ પર્સન્ટ ગરીબો છે એમને લાભ મળવાનો છે અને એનો જે પૈસા જે જમા થશે એ મહિલાઓના અકાઉન્ટમાં થશે વિનય આપના આપના મતે કોંગ્રેસ નેતા તરીકે જે રીતે જનતા તરીકે હું પણ ટેક્સ ભરું છું આપણે બધા ટેક્સ ભરીએ છીએ જે ગવર્મેન્ટના પૈસા છે ગરીબોને સીધા જ આપી દેવાની વાત ખેડૂતોને દેવા માફ કરી દેવાની વાત પરંતુ એમના ઉત્થાન માટે એમના વિકાસ માટેના કાર્યોની કોઈ વાત નહીં બીજી તરફ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મુદ્દો જે રીતે ખેડૂતોને ઉમેરવામાં આવ્યો છે તે એક લાખ સુધીના ક્રેડિટ વગર વ્યાજે આપવાની વાત છે ત્યાં ક્યાંય કોઈ દેવા માફીની વાત નથી ગરીબોના વિકાસ માટે ગરીબોને ક્યાંક આગળ લાવવાની વાત છે અને બીજી તરફ કોંગ્રેસની એવી વાત છે કે જે પણ ભંડોળ આવ્યું છે એમાંથી સીધું જ ડાયરેક્ટ ગરીબોને ખેડૂતોને માફી અને ગરીબોને સીધા જ પૈસા કેટલું યોગ્ય લાગે છે કોંગ્રેસ જે કોંગ્રેસની વાત કરું હું તમને બોતેર હજાર વાળી વાત કરી એમાં બિલકુલ એ શક્ય છે થઈ શકે છે કેમ નહીં થઈ શકતો એક ખોટી વાત કરીને આપણે કહીએ કે આ નહીં કેમ નહીં થઈ શકે આ થઈ શકે છે આ પોસિબલ છે અને બધાના ખાતામાં આ પૈસા મળવાના છે જે રીતે કિસાનની વાત કરી તો અમે જે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કિસાનોના દેવા માફ કર્યા છે જ્યાર સુધી ભાજપના એક જિલ્લા પ્રમુખના પણ દેવો હતો એ પણ માફ કર્યો છે એ પણ બહાર આવ્યો હતો મીડિયાના હિસાબે

એક વિશ્લેષક તરીકે આપનું મંતવ્ય શું છે જે રીતે બંને પાર્ટીઓ દ્વારા ઘોષણાની પત્રની અંદર સમાવેશ કરવામાં આવે અને આવનારી કદાચ સરકાર બનશે તો એ નિર્ણયો પણ કરવામાં આવશે પરંતુ જે ડાયરેક્ટ સહાય બીજી એક તરફ જે વાત કરી છે છ હજાર રૂપિયા પ્રતિવર્ષ આપવાની સહાય પેન્શન વાત બરાબર છે કે સાઠ વર્ષની ઉંમર માટે પેન્શન બરાબર છે નાના જે પણ દુકાનદારો છે તેમને પણ પેન્શન સ્કીમની અંદર આવરી લેવા બરાબર છે પરંતુ જે ડાયરેક્ટ સીધી સીધી સહાય આપી દેવી એ એક વિશ્લેષક તરીકે આપના મતે ઘણી બધી જગ્યા એના પ્રયોગ થયા છે લગભગ દોઢ ડઝન થી બે ડઝન દેશોમાં એના અલગ રીતે પ્રયોગ થયા છે પણ આમાં ટ્રીક એવો છે કે તમે એની ડિઝાઇન કઈ રીતે કરો છો ખાલી એક જ દાખલો આપીએ છેલ્લે કેનેડા નો પ્રાંત હતો ઓન્ટારિયો અને એને શરૂ પણ કર્યું ચાર સાડા ચાર હજાર લોકોને લાભ મળ્યો પણ એ બંધ કરી દેવું પડ્યું કારણ કે એનું જે મિકેનિઝમ થાય છે એ નથી એટલે મોતરજા બે વસ્તુ કે બોતેરજાનો આંકડો વધારે છે બીજું બહુ સ્પષ્ટતા કરી હતી કે તમે એક્ઝિસ્ટિંગ સબસિડી બંધ કરશો અત્યારે કોંગ્રેસે ના પાડી છે પણ ભવિષ્યમાં કરશે કે ન કરીની આપણે કોઈ ખાતરી નથી કારણ કે સો દિવસથી વધારીને દોઢસો દિવસ કરવાના છે નરેગાના એનો મતલબ કે ત્યાં તમારો આઉટગો વધે છે બીજા બે સારા પગલા જે લીધા છે કોંગ્રેસે એ એજ્યુકેશન અને આરોગ્યમાં જીડીપીના રેશિયો પ્રમાણે ફંડિંગ વધારવાની વાત કરે છે ત્યાં તમારું મોટું રકમ જવાની છે તો ઓલરેડી ત્યાં તમે રકમ જઈ રહી છે અને ત્રણ લાખ સાઠ હજાર કરોડ તમારે બીજા આપવા પડશે કારણ કે આપણે તમે એમ કહો ને તમને છ હજાર આપીશું બધા જ લોકો પોતાની આવક છ હજાર બતાવી દેશે એ બહુ સહેલું છે ભારતમાં કારણ કે આપણે ત્યાં રેકોર્ડ હોતા નથી એટલે રકમ થોડી મોટી છે પણ આવું કંઈક કરવું જોઈએ એટલે હવે એની ડિઝાઇન કેવી થાય છે એ અગત્યનું છે બીજું એની સામે ભાજપે પેન્શનનું કે કહ્યું છે કે રકમ નથી આપી કેટલી રકમ આપશે અને એને કારણે હવે ખ્યાલ આવ્યો છે કે પંદર લાખ એકવાર બોલી ગયા તો જવાબ આપો બહુ ભારે પડે છે એટલે મને લાગે છે આંકડો નથી આપ્યો પેન્શન સ્કીમની જાહેરાત બજેટમાં બી થઈ હતી નામ ભૂલી ગયો છું યોજનાનું એ ઓલરેડી આપવાની વાત થઈ રહી છે એ એટલે એ પેન્શનમાં નાના દુકાનદારોને પણ જોડવાની વાત છે એટલે આંકડો નથી આપ્યો તો સરકાર પોતાની અનુકૂળતા પ્રમાણે આંકડો આગળ પાછળ કરી શકે છે બીજું ખેડૂતોની આવક બમણી કરવી અશક્ય છે એમ આપણે બિલકુલ કહી શકીએ પણ એનો જવાબ બીજેપીના નેતા છે બી આપશે અથવા અધરવાઇઝ જે આપતા હોય છે એવું હોય છે કે તમારે અમે સપના હંમેશા મોટા જોવા જોઈએ પછી હાંસલ થાય કે ન થાય એટલે ડબલ આવક કરવાવાળી વાત એમાં બહુ એ અશક્ય છે એ થાય એવું નથી કોઈ એ સ્વીકારતા નથી પણ મેં કહ્યું પ્રમાણે બોતર હજારનો આંકડો પણ બહુ મોટો છે કારણ કે તમે બહુ એમાં ડિટેલમાં સમજાવવું પડે એમ છે એક માણસ પટ્ટાવાળા તરીકે ચેક લઈને કામ કરે છે એની એની આવક બાર હજાર બસો રૂપિયા છે અને એની સામે એક માણસ મજૂરી કરે છે જેને વાઈટમાં રકમ નથી મળતી અને એની આવક અગિયાર હજાર નવસો છે હવે અગિયાર હજાર નવસોવાળો છે એ પોતાને છ હજાર મળે છે એવું જ કહેશે અને એને છ હજાર રૂપિયા મળી જાય જ્યારે પેલો પટ્ટાવાળાને બાર હજાર બસો રૂપિયા મળે છે ઓન જે એને ન મળે એટલે જે ડિસ્ટ્રિપ્યુટ ડિસ્પ્યુટ થવાની શક્યતા છે એને કારણે એમાં ડિઝાઇન બહુ અગત્યની છે પણ મેં કહ્યું પ્રમાણે વાયદા

કે ખેડૂતોની આવક બમણી કરવો એ ક્યાંક અશક્ય જેવી બાબત છે અને બીજી તરફ બોતેર હજારની વાત આ બંને મુદ્દાઓને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વધુ ચર્ચામાં અને પ્રશ્નો સીધા સીધા એમના ઉપર પૂછાતા જ રહે છે શું છે બોતેર હજારની વાત છે ને આ લોકો એમના જે સંસ્થાપકોને એના દિવંગતો નેતાઓની વાત પણ યાદ રાખીને એનું પાલન કરવામાં માનતા નથી નેહરુજીએ એવું કીધું કે આરામ હરામ હે પ્રમાણે કામ કરો અને આ લોકો આરામ તરફ લોકોને લઈ જાય છે સાહેબે તો સાહેબે તો વાત કરી કે અમુક અમુક યોજના એક જગ્યાએ ચાલુ થઈ હતી એને બંધ કરવી પડી હતી આવી રીતની પણ મારે તમારું ધ્યાન આ વિશ્વના ખુબ જ સાધન સંપન્ન દેશ વેનેજલા તરફ દોરવું છે કે જેના શાસકો ત્યાં મોટામાં મોટા તેલ ભંડારો હતા પણ એ લોકોએ નક્કી કર્યું કંઈ કરવાની જરૂર નથી બધું આયાત કરી કરીને કશું શીખવા ના દીધું એના યુવાનોને કંઈ શીખવા ના દીધું સબ્જી ફ્રી આપે રેશન ફ્રી આપે ટાંકણી પણ ફ્રી આપે બધું જ ફ્રી આપે આ ખટારો ભરીને લેવા જવું પડશે નાની વસ્તુ આ સ્થિતિ ભારતની કરવા માગે છે આ લોકો એટલે આ લોકો અને પાછું તમને કહું એમણે જેટલી રિહાયતો જાહેર કરી છે ને એમાં સત્યાવીસ લાખ કરોડનું જે બજેટ આપણું છે એમાં આ લોકોને અગિયાર લાખ કરોડ નવા ઉમેરવા પડે એવા છે તો અગિયાર લાખ કરોડ ક્યાંથી લાવશે એ તો એમને ખબર નથી કારણ કે એમના નેતાને પેલા છતી આંખે આંધળા પેલા નેતા પકડાઈ દે તું તારું બોલને તો કરી લઈશું એટલે પેલા ભાઈ બોલી જાય છે બાકી વાસ્તવમાં શું હોય છે કે મધ્યમ વર્ગ ક્યારેય કોંગ્રેસ સાથે રહ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીએ ગત પાંચ વર્ષમાં મધ્યમ વર્ગ માટે ખૂબ સારા પગલાં લીધા છે હું આપને ધ્યાન દોરવા માગીશ કે અઢી લાખ રૂપિયા સુધીની આવક ઉપર ટેક્સ હતો એની જગ્યાએ પાંચ લાખ સુધી લઈ ગયા આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો જય જય કાર્ય કરે છે મધ્યમ વર્ગ ગરીબનો મુદ્દો વર્ષોથી એકની એક વાત કરી રાખી પણ ગરીબનો મુદ્દો ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને નરેન્દ્રભાઈ મોદીએ એમની પાસેથી છીનવી લીધો છે આજે ગરીબ પણ નરેન્દ્રભાઈ મોદી સામે અપેક્ષા રાખીને બેઠો છે કે આ એક જ નેતા એવા છે કે જે કંઈક કરી બતાવશે આ આ જે ચૂંટણી છે આ ચૂંટણી છે એ દેશનું નેતૃત્વ કોણ કરશે એની જ ચૂંટણી છે કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા નક્કી છે હામેના મહાગઠબંધનમાં વા ઠગબંધનમાં કોણ નેતા છે એ જ નક્કી નથી કેટલીક વાર એમની પાર્ટીની અંદર જ નેતૃત્વ નક્કી નથી ક્યારે શું થશે કંઈ નક્કી હોતું નથી એટલે આ જે સંકલ્પ પત્રના માધ્યમે એક અમે દિશા સૂચન કર્યું છે કે આ દિવા છે અમારી આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે અમારે લઈ જવાની તૈયારી છે અને બે હજાર સુડતાલીસ માં અમે કરીને રહીશું તમે અમારી વાત કરી એ જ વાત કરું છું એ જે તમે વાત કરી ને એ રોજગારીની જ વાત કરું છું સીઆઈઆઈ નો તમે રિપોર્ટ ગત પાંચ વર્ષનો જુઓ ને તો આપ જોઈ શકો મુદ્રા યોજના અંતર્ગત કોલ લેટર સિક્યુરિટી વગર અમે લોન આપી છે એવું નહીં કે માલ્યા અને બધાના આ લોકો એ લોન આપી દીધી એ લોકો ભાગી ગયા એ લોકો ભાગી ગયા તો એમના પૈસા હતા વધારે અમે વસૂલ કર્યા છે એ રો છે મોદીને સમજાવો કે અમારે નવ હજાર કરોડ જ લેવાના હતા એની જગ્યાએ બાર કરોડ તો થયું એની ખબર છે બધા લોકો ગયા છૂટેલા એમના નેતા તમારા બેરોજગારી મુદ્દો નથી ચૂપ તમે યુવાન છો તમે જુઓ તમારા માટે કેટલું અમે કામ કરીએ છીએ 16 કરોડ થી અમે 30 કરોડ લોકો સુધી લઈ જવાના છીએ કોઈ પણ ગેરંટી વગર અમે પકોડા થયા મારે બેરોજગારી ની મારે વાત કરવી બેરોજગારી

કરી આપી એમના પાણી પાણી નથી આપી દેશા સાહેબ સિમ્પલ પ્રશ્ન છે કોઈ પ્રશ્ન 22 ભારતીય જનતા પાર્ટીએ શું 5 વર્ષની અંદર તો અત્યારે જે 22 લાખ નોકરીઓ એક વર્ષની અંદર કોંગ્રેસ આપવાની વાત કરે છે અત્યારે ખાલી છે મતલબ કેવા માંગો તો એના માટેનું શું ઇનિશિયેટિવ છે તમે મને પૂછો છો તમને બિલકુલ તો અમે અમે જે જે સમય ને જે ક્ષણે ગુજરાતનું ઉદાહરણ તમને આપીશ કે ગુજરાતની અંદર માન્ય વિજયભાઈ રૂપાણીની પાણીદાર સરકારે અઢી લાખ જેટલી સરકારી નોકરીઓ આપી છે આ અઢી લાખ નોકરીઓ જે રીતે આપી સમયાંતરે સમય મુજબ એ રીતે એનું યોગ્ય વિશ્લેષણ કરીને એ નોકરીઓ તરફ પણ આગળ વધીશું બીજી વાત રહી આ બેરોજગારની બૂહો પાડે છે ને પણ સ્વરોજગારી તરફ અમારે લઈ જવો છે કારણ કે જો લઈ જશો હા ભળવાંધો રાખો શું તમે પછી પૂછો તમે પછી પૂછવા નહીં તમે વચ્ચે બોલવાનું બંધ કરો તમે વચ્ચે ના બોલશો તમારા વચ્ચે હું બોલો તો શા માટે વચ્ચે બોલો તમે જવાબ પૂછો ત્યારે અમે લોકો આ મુદ્રા યોજના ઉપરાંત આ ખાલી સરકારી સરકારી નોકરી નો આંકડો ખાલી આવશે આવી

પાર્ટીના મુતાલા તરફ ધન્યવાદ ચર્ચા ને વિરામ આપવો પડશે તો ધન્યવાદ સંજુભાઈ દિલીપભાઈ અને વિનય સાથે ચર્ચામાં જોડા તો જે રીતે આપણે આ ની અંદર જે મુદ્દાને લઈને ચર્ચા કરી કે જે ચૂંટણી અંદર વચનોની હાર અમારા ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટોની અંદર સમાવેશ કરવામાં આવે પરંતુ દર્શક મિત્રો આપણે સમજવાની જરૂર છે કે આપણા આવનારા આ પાંચ વર્ષો જે પણ પાર્ટીને આપણે આપીશું તે ખરેખર જે મુદ્દાઓ લઈને આગળ વધી રહી છે તેમાંથી કેટલા મુદ્દાઓ પૂરા કરી શકે તેમ છે એ બધી જ વસ્તુ સમજી વિચારીને મત આપીશું દર્શક મિત્રો આજની ચર્ચા માટે